હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં જશો? તો ભાઈ, સ્કૂલો ક્યારે ખુલશે તેની આપણી કને કોઈ માહિતી છે નહીં, બરોબર? તો તેના માટે આપણે વધુમાં વધુ ઓનલાઈન ભણવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો કે ઓનલાઈન ટીચિંગ માટે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં ઘણા એવા વિડીયો આવે છે, પરંતુ ગુજરાતી મીડિયમના એટલા બધા વિડીયો આવતા નથી. તો હું પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યો છું કે ગુજરાતી મીડિયમના 9, 10, 11 અને 12 ચારે ચાર ધોરણો માટે બાયોલોજીના વિડીયો મૂકી શકું, બરોબર? થઈ શકશે તેટલો પ્રયત્ન ચાલુ જ છે, અને તમારો સાથ સહકાર મળે છે તેના માટે ખૂબ ખૂબ આભાર. તો આપણે લાસ્ટ વિડીયોમાં શું જોયું હતું? તો આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે સ્વપરાગનયન એટલે શું, અને સ્વપરાગનયન માટે વનસ્પતિઓમાં કેવા કેવા અનુકૂલનો જોવા મળે છે. તો આજે આપણે તેનાથી વિરુદ્ધ એટલે કે પરપરાગનયન જોવાનું છે, તથા તેના અનુકૂલનો વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો પરપરાગનયન કોને કહેવાય? પર, પર એટલે બીજા. ચલો, પર એટલે શું થશે મિત્રો? બીજાનું પરાગનયન, એને તો આપણે પરાગનયન જ કહીશું. જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે મિત્રો? તેને ઇંગ્લિશમાં ક્રોસ પોલિનેશન. ક્રોસ એટલે પર, પોલિનેશન એટલે પરાગનયન. તો અહીંયા આપણે ડેફિનેશન બનાવી હોય તો કેવી બનશે? એકદમ સિમ્પલ ડેફિનેશન બનાવીએ તો કેવી બનશે? તો કે વનસ્પતિના, બરોબર, ધ્યાનથી સમજો, વનસ્પતિના પુષ્પના પરાગાશયની પરાગરજ. એક વનસ્પતિના પુષ્પના પરાગાશયની પરાગરજ બીજા વનસ્પતિના પુષ્પના પરાગાશન પર સ્થળાંતરિત થાય તો તેને શું કહેવાય છે? ક્રોસ પોલિનેશન, પર પરાગનયન. ચલો આપણે લખતા લખતા સમજીએ શું છે. તો ધ્યાનથી સમજો કે એક વનસ્પતિના પુષ્પના પરાગાશય ની પરાગરજ, પરાગરજ બીજી અથવા અન્ય કોઈ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાશન પર સ્થળાંતરિત થવાની ઘટના, ઘટનાને પર પરાગનય એટલે કે ક્રોસ પોલિનેશન, પર પરાગનયન કહે છે. શું કહે છે મિત્રો? પર પરાગનયન કહે છે. ચલો, બરોબર, આની આપણી વાત કરીએ ને તો અહીંયા જોઈએ તો આ જે પરાગનયન છે તેને એલોગેમી પણ કહેવામાં આવે છે, બરોબર? શું કહેવામાં આવે છે મિત્રો? આ પરાગનયનને એલોગેમી પણ કહે છે, યાદ રાખજો. તેવી વનસ્પતિઓને પરવશ વનસ્પતિઓ કહેવાય છે, યાદ રાખીશું. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે આ પરાગનયન જે વનસ્પતિઓમાં જોવા મળે છે તેમને પરવશ કે ઝેનોગેમી કહે છે. શું કહીએ છીએ મિત્રો? પરવશ કે ઝેનોગેમી. પરવશ, આ ખાસ યાદ રાખજો, અથવા તો ઝેનોગેમી.
કયા જ કે તેના વિશે આપણે સરસ રીતે માહિતી મેળવી લઈએ. તો તેની અંદર પહેલી વાત કરીએ ને તો પહેલું અનુકૂલન કયું છે મિત્રો? પહેલું અનુકૂલન છે એકલિંગીતા. એકલિંગીતા આનો મતલબ શું થશે? એકલિંગીતા એકલિંગીતા બરોબર, એટલે કે એકલિંગી પુષ્પ તેવું આપણે કહી શકીએ. ચલો આપણે ડિટેલમાં માહિતી લઈએ. તો ચલો ધ્યાનથી સમજશું તો કે એકલિંગી પુષ્પ છે તેની અંદર ક્યારે સ્વપરાગનયન જોવા મળતું નથી, તેની અંદર હંમેશા પરપરાગનયન જ જોવા મળે છે, જેનું આપણે ઉદાહરણ ઘણા બધા લખી શકીએ. કયા કયા લખી શકીએ ભાઈ? તો ખજૂરી તાડ લખી શકીએ, કાકડી લખી શકીએ, કુકુર બીટા બરોબર. આપણે પહેલા તો એકલિંગીતા શું છે તેના વિશે લખીએ કે એકલિંગીતાનો મતલબ યાદ રાખીશું કે એકલિંગી પુષ્પમાં અથવા તો એકલિંગી વનસ્પતિમાં શું ભાઈ ક્યારે સ્વપરાગનયન પરાગનયન જોવા મળતું નથી. આવી વનસ્પતિમાં હંમેશા પરપરાગનયન જ જોવા મળે છે. હંમેશા કેવું પરાગનયન જોવા મળે છે? પર પરાગનયન જોવા મળે છે. તેના એક્ઝામ્પલ કયા છે મિત્રો? તો એક્ઝામ્પલ છે ખજૂરી તાળ. બીજું એક્ઝામ્પલ કયું લખી શકીએ મિત્રો? યાદ કરો, તમે ભણી ચૂક્યા છો કાકડી. આપણે નાના ધોરણમાં ભણી ચૂક્યા છીએ ને મિત્રો, ખજૂરી તાળ પછી કાકડી અને કુકુર બીટા બરોબર. કુકુર બીટા બરોબર, તેમની અંદર શું જોવા મળે છે? એકલિંગીતા. ચલો એકલિંગીતાને ફરીથી સમજીએ કે એકલિંગી વનસ્પતિ હોય તેની અંદર સ્વપરાગનયન ક્યારે જોવા મળશે નહીં. કેમ કે સ્વપરાગનયન માટે હંમેશા સ્ત્રી કેસર અને પુકેસર બંને એકબીજાની નજીક હોવા જરૂરી છે. જ્યારે એકલિંગી વનસ્પતિમાં તો શું હશે? ક્યાં તો સ્ત્રી કેસર હશે, ક્યાં તો પુકેસર હશે. એટલા માટે તેમની અંદર સ્વપરાગનયન ક્યારે થતું નથી. હંમેશા કેવું પરાગનયન થશે મિત્રો? પરપરાગનયન. ને તેના એક્ઝામ્પલ્સ ખૂબ જ અગત્યના છે. કયા છે? ચલો તો જોઈએ કયા એક્ઝામ્પલ્સ છે આપણી જોડે. તો એક એક્ઝામ્પલ્સ છે ખજૂરી તાળ, બીજું એક્ઝામ્પલ્સ છે કાકડી અને ત્રીજું એક્ઝામ્પલ છે કુકુર બીટા બરોબર. પછી આપણે જોઈએ બીજું અનુકૂલન કયું છે. તો બીજું અનુકૂલન છે મિત્રો, બીજું અનુકૂલન છે પૃથક પક્વતા. કયું અનુકૂલન છે મિત્રો? પૃથક પક્વતા. ચલો સરસ મજાનું છે પૃથક પક્વતા. આનો મતલબ શું છે ધ્યાનથી સમજશો મિત્રો, બહુ અગત્યનું છે. પૃથક પક્વતાનો મતલબ શું છે ખાસ યાદ રાખવાનું છે. પૃથક પક્વતા તો કે આપણને ખ્યાલ છે, માની લો કે આપણે વનસ્પતિની અંદર એવું વિચારીએ કે કોઈ વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે. કેવું પુષ્પ છે મિત્રો? દ્વિલિંગી પુષ્પ. તેનો મતલબ શું છે? દ્વિલિંગી પુષ્પ એટલે કેવું? તો કે જેની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હોય તેમ છતાં તેની અંદર પરપરાગનયન જોવા મળે. પણ આવું ક્યારે થશે? તો તેના વિશેની માહિતી તેમાં છે ભાઈ, પૃથક પક્વતામાં છે. તો ચલો જોઈએ શું કહે છે પૃથક પક્વતા. તો લખી શકીએ કે દ્વિલિંગી પુષ્પમાં સ્ત્રી કેસર અને પુકેસર પરિપક્વ થવાનો સમયગાળો જુદો
જુદો જુદો હોય છે. બરોબર, અને તેના બે મુખ્ય પ્રકાર પણ છે. તેના શું છે મિત્રો? બે મુખ્ય પ્રકાર છે. ચલો તેના બે પ્રકારની વાત કરીએ. તો કયા કયા પ્રકાર છે? તો ચલો આપણે જોઈએ તેના બે મુખ્ય પ્રકાર કયા છે. ચલો ધ્યાનથી સમજો, મુખ્ય પ્રકાર કયા છે? તો પૃથક્તા અને સ્ત્રી પૃથક્તા. સ્ત્રી પૃથક્તા, આ બંનેમાં શું થાય છે? તો એકદમ ઈઝી છે, સમજો કે પ્રુ પૃથક્તામાં શું થાય છે? તો કે પુકેસર જે છે, પુકેસર ઝડપી પરિપક્વ થાય. કોની સાપેક્ષમાં ભાઈ? સ્ત્રી કેસરની સાપેક્ષમાં પુકેસર જે છે તે ઝડપથી પરિપક્વ થાય, તેને કહેવાય પુપૃથક્તા. પુપૃથક્તા બરાબર. સ્ત્રી પૃથક્તાનો મતલબ શું છે? તો સ્ત્રી કેસર ઝડપથી પરિપક્વ થાય. બરોબર ને મિત્રો? ધ્યાનથી સમજો શું કહું છું. તો એક વિચારો, પૃથક પક્વતા એની આપણે વાત કરી. તો દ્વિલિંગી પુષ્પમાં સ્ત્રી કેસર, હવે દ્વિલિંગી પુષ્પ છે તેની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને આવેલા છે, પણ બંને થી બંને જુદા જુદા સમયે પરિપક્વ થાય છે. ક્યારેક શું થાય છે? તો ક્યારેક પુકેસર જે છે તે સ્ત્રી કેસર પહેલા પરિપક્વ થઈ જાય, તો તેને પુપૃથક્તા કહેવાય. ક્યારેક સ્ત્રી કેસર છે તે પુકેસર કરતા ઝડપી પરિપક્વ થઈ જાય છે, તો તેને સ્ત્રી પૃથક્તા કહેવામાં આવે છે. આના ઘણા બધા એક્ઝામ્પલ્સો છે. બરોબર, તો ચલો હવે આપણે આગળ બે તો જોઈ લીધા. કયા જોયા ભાઈ? એકલિંગીતા અને પૃથક પક્વતા, આ બે અનુકૂલનો જોઈ લીધા. હજી આપણે ઘણા અનુકૂલનો જોવાના છે. તો હવે તમે નોટ્સ બનાવતા રહેજો, બરોબર, જેથી તમારે આગળ કામમાં આવશે. તો ચલો તમે એક સ્ક્રીનશોટ કે એવું કંઈક લઈ લો જેથી ફટફટ આપણે આગળ વધી શકીએ. બરોબર, લઈ લીધું ને? ઓકે, ચલો તો હવે આપણે ત્રીજી અનુકૂલન અથવા ત્રીજા અનુકૂલન તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. બરોબર ને? ચલો પ્રયાણ કરો. બરોબર મિત્રો, ચલો આપણે આગળ વાત કરીએ. તો આગળ શું છે? ત્રીજા નંબરે, ત્રીજા નંબરે છે સ્વવંધ્યતા. એકદમ ઈઝી છે. આ ત્રીજા નંબરનું અનુકૂલન સાવ સહેલું છે. સ્વ પરાગરજ જે છે તે પરાગાશન પર સ્થળાંતરિત થાય, તેમ છતાં પરાગનયન ના થાય, તો તેને શું કહેવાય? સ્વવંધ્યતા. શું કહેવાય ભાઈ? પરાગનયન થાય નહીં. બરોબર, અથવા બીજ નિર્માણની કોઈ ખાતરી આપી શકાય નહીં, તો તેને શું કહેવાય છે? સ્વવંધ્યતા. આ આવું કેમ થાય? તો આવું જનીનોના નિયંત્રણમાં હોય છે, આપણા નિયંત્રણમાં નથી. આવું બધું શેના નિયંત્રણમાં છે? જનીનોના. ખાસ યાદ રાખવાનું છે, બહુ અગત્યનું છે. જો શું કહું છું હું કે ભાઈ પરાગરજ એ પરાગાશય પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તેમ છતાં શું ભાઈ? બીજ નિર્માણની ખાતરી આપી શકાય નથી, અથવા બીજ નિર્માણની ખાતરી આપી શકાય નહીં. જો ને શબ્દ, જો વંધ્ય વંધ્ય રહેવું એટલે
બાળક બનવું નહીં, બાળકનો જન્મ થવો નહીં, બાળકને જન્મ આપવો નહીં. એટલે જ કીધું છે કે પરાગર જ ભલે પરાગાશન પર પ્રસ્થાપિત થઈ જાય, પણ તેમ છતાંય ના કહી શકીએ આપણે કે બીજ નિર્માણ થશે કે નહીં થાય તેવું આપણે કહી શકીએ નહીં. તો તેને શું કહે છે, સ્વવંધ્યતા. તો આવું કેવી રીતે થાય છે, ખાસ આ મુદ્દો ખાસ છે બરોબર, કે આવું કઈ રીતે થાય છે. તો આના પાછળ કોણ જવાબદાર હોય છે, જનીનો જવાબદાર હોય છે બરોબર. તો આ ઘટના જનીન નિયંત્રિત હોય છે, જનીન નિયંત્રિત એનો મતલબ શું છે મિત્રો, કે જનીન દ્વારા નિયંત્રિત હોય છે, કે જનીનો શું કરતા હોય છે, નિયંત્રણ કરતા હોય છે. આનું એક્ઝામ્પલ્સ કયું છે, તો આના એક્ઝામ્પલ્સ ખાસ છે. તો એક્ઝામ્પલ્સમાં છે પિટુનિયા, માલવા બરોબર, આડસાંકળ અને સફરજન બરોબર. આના એક્ઝામ્પલ્સની વાત કરીએ ને મિત્રો, બહુ અગત્યના એક્ઝામ્પલ છે. તો પિટુનિયા, માલવા, આડસાંકળ અને સફરજન. ચલો એકવાર રિવીઝ કરીએ કે સ્વવંધ્યતા, તો કે પરાગરજ એ પરાગાશન પર પ્રસ્થાપિત થાય તેમ છતાં બીજ નિર્માણની ગેરંટી આપી શકીએ નહીં. અને આ કોના દ્વારા નિયંત્રિત હોય છે, તો ભાઈ જનીન દ્વારા નિયંત્રિત હોય છે. આનું ઉદાહરણ કયા છે, તો પિટુનિયા, માલવા, આડસાંકળ અને સફરજન. અહીંના શું છે મિત્રો, એક્ઝામ્પલ છે. હવે આના પછી ચોથું અનુકૂલન કયું છે, તે એકદમ સરળ છે. કયું અનુકૂલન છે મિત્રો, તો વિષમ પરાગવાહિની. એકદમ ઈઝી છે, વિષમ પરાગ વાહિની. ચલો આનો મતલબ શું છે, આ સમજવું થોડું અઘરું છે, કે પરાગવાહિનીની લંબાઈ જે છે, અહીંયા ધ્યાન આપશો કે પુષ્પોમાં પરાગવાહિની જે છે તે જુદી જુદી લંબાઈ આવેલી હોય, અમુક ઓછી લંબાઈએ હોય, અમુક વધુ લંબાઈએ હોય. મતલબ કે અમુક જે છે તે એક્ઝેક્ટ આપણે વાત કરીએ ને, ધ્યાનથી જો કે ચલો કે આ પુષ્પ છે બરોબર, આ ચલો સ્ત્રી કેસર છે, આ એની પરાગવાહિની છે, અને આ જે છે આપણું પુકેસર છે. તો આ બંનેની જે લંબાઈ છે તે સમાન હોય તો અહીંયા પરાગનયન ઝડપથી થશે, પરંતુ આવું ન હોય તો તેને કયું કહેવાય, ભાઈ વિષમ પરાગવાહિની કહેવાય. મતલબ કે પરાગવાહિની કેવી હોય, જુદી જુદી લંબાઈએ આવેલી હોય. તો આપણે લખી શકીએ કે પરાગવાહિની જુદી જુદી લંબાઈએ આવેલી હોય. અનાત્મ પરાગણતા,
મને પણ યાદ ઓછું રહે છે અનાત્મ પરાગણતા બહુ કન્ફ્યુઝન છે મતલબ શું કહે છે જો નામ એકદમ વિચિત્ર છે અને તેનાથી વિચિત્ર તેની સમજૂતી છે કે ભાઈ શું કહે છે કે આપણે સ્ત્રી કેસર અને પુકેસર ની વચ્ચે ભૌતિક શું આવી જાય મિત્રો સ્ત્રી કેસર અને પુકેસર ની વચ્ચે ભૌતિક અવરોધ આવી જાય બરોબર તો તેને શું કહે છે અનાત્મ પરાગણતા હવે તમે કહેશો ભૌતિક અવરોધ એટલે શું સમજાવું છું પહેલા આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ કે ભાઈ સ્ત્રી કેસર અને પુકેસર છીએ તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું.